ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી ડાયાબિટીસના દર્દીઓનું સુગર અને બ્લડ પ્રેશર માપવા માટેની સ્ટ્રીપની અછત હોય હોસ્પિટલ તંત્ર અને રાજ્યના આરોગ્ય વિભાગની બેદરકારી છતી થઈ છે. ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી દર્દીનું સુગર લેવલ અને બ્લડ પ્રેશર માપવાની સ્ટ્રીપની અછત હોવાની જાણકારી મળતા આમ આદમી પાર્ટીના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને તપાસ કરતા છેલ્લા 3 મહિનાથી સ્ટ્રીપની અછત હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. હા તો સમજાયું, બધાને સમજાયું, સમજાયું, તમને કોન્ટેક્ટ કરવા માંગતા. આ અંગે શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલાએ માહિતી આપી હતી. એક ફરિયાદ અમને મળી હતી કે સરટી હોસ્પિટલમાં દર્દીઓને જે સામાન્ય બેઝિક વસ્તુ છે બીપી માપવાનું અને સુગર માપવાની સ્ટ્રીપ એ સ્ટ્રીપ પણ અહીંયા હાજર નહોતી, એટલે અમે અહીંયા ચેક કરવા માટે આવ્યા. તો ખરેખર એવું થયું, 3 મહિનાથી ડૉક્ટરોની અવારનવાર રિક્વિઝેશન છતાંય સ્ટ્રીપ જેવી જે સામાન્ય વસ્તુ છે બેઝિક સુગર માપવાની એ પણ હોસ્પિટલમાં હાજર નહોતી. ડૉક્ટરને કહેવામાં આવ્યું ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે 3 મહિનાથી અમે ઉપર રજૂઆત કરી છે, છતાંય 3 મહિનાથી સ્ટ્રીપ અમને જેટલી જરૂરિયાત છે એની કરતાં ખૂબ ઓછો સોર્સ મળે છે. એના હિસાબે જે દિવસમાં 3 વખત કમસે કમ જે બીપીને સુગર માપવું જોઈએ એ બેઝિક વસ્તુ અને ટ્રીટમેન્ટ પણ હોસ્પિટલમાં મળતી નથી. હવે આ હોસ્પિટલનું જ્યારે વિભાવરીબેન દવે પોતે ધ્યાન રાખે છે ત્યારે હવે કેવું ધ્યાન રાખે છે અને આ હોસ્પિટલમાં કેવોક દર્દીઓને ટ્રીટમેન્ટ થતી હશે એ વિચારવાનો વિષય. આરએમઓને કીધું તો આરએમઓએ ફોન ઉપર એવું કીધું કે અમે 3 મહિનાથી ફરિયાદ કરી છે પણ ઉપરથી સ્ટ્રીપ આવતી નથી. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સ્ટ્રીપની ફાળવણી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.